હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ, M4Manan જેમાં તમારું સ્વાગત છે. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, આ આપણા પ્રકરણનો છેલ્લો મુદ્દો છે. હવે આ મુદ્દાના આધારે તમને છેલ્લો સ્વાધ્યાય આપ્યો છે, સ્વાધ્યાય 3.4, એ આપણે આ વિડીયોની અંદર જોઈશું. મારી જો ચેનલ હજી પણ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, અને મારા વિડીયોને લાઇક કરવાનું તમારે ભૂલવાનું નથી. હવે આપણે જોઈશું કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, એમાં પહેલો નંબર આપ્યો છે કે સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ ચતુષ્કોણ કોને કહીએ? તો સૌથી પહેલું આપણે વાંચીએ સમબાજુ. સમબાજુનો મતલબ થાય સરખી બાજુઓ. એટલા માટે આપણે જોઈએ વ્યાખ્યા. જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે પણ સમબાજુ ચતુષ્કોણ આવે તો દરેક બાજુ એટલે કે ચારે ચાર બાજુઓ સરખી હોય તો એને આપણે શું કહી શકીએ? સમબાજુ ચતુષ્કોણ. તો એના માટે મેં એક આકૃતિ લીધી છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક ચતુષ્કોણ દોર્યો છે, PQRS. ચલો અહીંયા તમે જોઈ શકો એના વિકર્ણ પણ મેં દોરેલા છે. તો અહીંયા આપણે લખીએ કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં તમે જોઈ શકો ચારે બાજુ મેં કેવી લીધી છે? સરખી. એટલા માટે આપણે અહીંયા લખી શકીએ કે સબાજુ PQ બરાબર QR બરાબર RS બરાબર SP. એનો મતલબ એવો થશે કે ચારે બાજુ સરખી થઈ તો આપણો ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ થશે. ચલો અહીંયા એક નોંધ પણ આપી છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એનો મતલબ એવો થયો કે જ્યારે વિકર્ણ એકબીજાને જ્યાં કાટ દુભાગશે દુભાગે ત્યાં શું બનશે? કાટખૂણો, એટલે કે 90° ખૂણો બનશે. અને બીજું તમને ખ્યાલ જ છે કે દરેક ટુકડો એ સરખો થશે. એટલે કે આ સપોઝ આપણે લઈએ વિકર્ણ QS, તો એનો અડધો ભાગ અને આ અડધો ભાગ એ સરખો થશે. હવે જોઈએ બીજા નંબરે ચોરસ. તો ચોરસ માટે શું છે એ આપણે પહેલાં સૌ પ્રથમ વ્યાખ્યા જોઈએ કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને ચોરસ કહે છે. તો અહીંયા ચારે બાજુ તો સરખી હોવી જ જોઈએ, એ ઉપરાંત ચારે ખૂણા કેવા હોવા જોઈએ? કાટખૂણા, એટલે કે 90° ખૂણા હોવા જોઈએ, તો એને આપણે શું કહી શકીએ? ચોરસ. તો એના માટે મેં અહીંયા આકૃતિ લીધી છે કે ચતુષ્કોણ PQRS. તમે અહીંયા જોઈ શકો કે ચારે બાજુ કેવી છે? સરખી. ચલો ચારે ખૂણા કેવા લીધા છે મેં? કાટખૂણા. તો આને આપણે શું કહી શકીએ? ચોરસ. હવે અહીંયા તમે લખ્યું છે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં PQ બરાબર QR બરાબર RS બરાબર SP, એટલે કે ચારે બાજુઓ સરખી, અને માપખૂણો P બરાબર માપખૂણો Q બરાબર માપખૂણો R બરાબર માપખૂણો S બરાબર કેટલો થશે? 90°. તો ચતુષ્કોણ PQRS એ ચોરસ છે. તો આ બે શરતો હોય તો જ તમે ચતુષ્કોણને, કોઈ પણ ચતુષ્કોણને ચોરસ કહી શકો. ચલો એના માટે નોંધ આપી છે કે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એનો મતલબ એવો થશે કે જ્યાં પણ વિકર્ણ એકબીજાને દુભાગશે ત્યાં કેવો? 90°નો ખૂણો બનાવશે. અહીંયા પણ 90°નો, અહીંયા પણ 90°નો, અહીંયા પણ 90°નો બનશે. ચલો એના સિવાય ચોરસ માટે આપ્યું છે કે ચોરસના વિકર્ણોના માપ સરખા હોય છે. તો અહીંયા તમે જુઓ કે PR આ વિકર્ણ એક થયો, બીજો વિકર્ણ લઈએ QS, એ બંનેના માપ કેવા હશે? સરખા. તેથી PR બરાબર QS. આ ફક્ત ચોરસ અને લંબચોરસ માટે જ છે, બાકીનામાં વિકર્ણો કદી સરખા હોતા નથી, આ ધ્યાનમાં રાખજો. ત્રીજા નંબરે છે લંબચોરસ, અને છેલ્લું આપણા માટે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો જોઈએ ત્રીજા નંબરે લંબચોરસ. તો લંબચોરસ કોને કહેવાય? કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓના માપ સમાન હોય અને ચારે ખૂણા કાટખૂણા હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે સામસામેની બાજુઓ સમાન હોવી જોઈએ તો જ એને આપણે શું કહી શકીએ? લંબ ચોરસ. અહીંયા મેં એક આકૃતિ દોરી છે ચતુષ્કોણ PQRS. તમે જોઈ શકો છો કે સામેની બાજુઓ સમાન છે જ્યારે આ બાજુની બાજુઓ સમાન છે. તો અહીંયા લખી શકીએ આપણે કે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં બાજુ PQ બરાબર બાજુ SR. તો બાજુ PQ બરાબર SR અને બાજુ PS બરાબર QR. તો અહીંયા જોઈ શકો PS બરાબર QR.
તથા દરેક ખૂણા કેવા હોવા જોઈએ, કાટખૂણા હોવા જોઈએ. તો માપખૂણો P બરાબર માપખૂણો Q બરાબર માપખૂણો R બરાબર માપખૂણો S બરાબર 90 અંશના ખૂણા હોવા જોઈએ, તો જ આપણે કહી શકીએ કે ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે. તો આ બે શરતોનું પાલન થતું હોય એ ચતુષ્કોણને આપણે શું કહીશું, લંબચોરસ. ચલો એના માટે નોંધ આપી છે કે લંબચોરસના વિકર્ણો પરસ્પર દુભાગે છે, કાટખૂણે નથી દુભાગતા, ફક્ત દુભાગે. એનો મતલબ એકબીજાને અડધા અડધા ભાગમાં કાપી શકે છે. ચલો બીજા નંબરે જોઈએ, લંબચોરસના વિકર્ણો ના માપ સરખા હોય છે, એટલે કે તમે PR બરાબર QS લખી શકો. હવે આપણે આ જે ત્રણ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ જોયા એના આધારે આપણો સ્વાધ્યાય હવે આપણે ચાલુ કરીશું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4માં પહેલો પ્રશ્ન ખરા ખોટા એટલે કે સાચા ખોટા આપેલા છે, એ તમારે જાતે કરવાના રહેશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. તો પ્રશ્ન 2માં આપ્યું છે કે એવા ચતુષ્કોણના નામ આપો જેમાં પહેલો નંબર ચારે બાજુની લંબાઈ સમાન હોય. તો હવે ચારે બાજુની લંબાઈ સમાન કયા કયા વિશિષ્ટ ચતુષ્કોણમાં હતી, તો આપણને ખ્યાલ છે, એક તો આવશે સમબાજુ ચતુષ્કોણ. ચલો એક થશે સમબાજુ ચતુષ્કોણ, અને બીજો કોઈ છે તો કે હા, કયો છે, ચોરસ. ચલો લંબચોરસ આવશે ના આવે, કેમ, કેમકે સામસામેની બાજુઓના જ માપ સરખા હોય, બાકીના હોય નહીં. ચલો બીજા નંબરે જોઈએ, ચાર કાટખૂણા હોય, તો હવે ચાર કાટખૂણા સમબાજુ ચતુષ્કોણમાં તો હતા જ નહીં, તો હોય શેમાં, ચોરસમાં હતા, અને બીજા શેમાં હતા, અને લંબચોરસમાં હતા. તો આ બંને થશે તમારા જવાબ. પ્રશ્ન 3 તમારા માટે હોમવર્કમાં, આ તમારે જાતે કરવાનો છે, અને ચોરસ વિશેનો આપેલો છે, એટલે ચોરસની જે મેં તમને સમજૂતી આપી હતી એ બરાબર સમજી લેજો, એના ઉપરથી તમને આ પ્રશ્ન 3નો જવાબ આરામથી આવડી જશે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. તો પ્રશ્ન 4 આપ્યો છે કે નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ લખો. અહીંયા વિકર્ણના પ્રકાર આપ્યા છે, તો પહેલા નંબરે આપ્યું છે કે વિકર્ણ પરસ્પર દુભાગતું હોય એવા ચતુષ્કોણના નામ આપો, તો એમાં બધા જ ચતુષ્કોણ, આપણે જે મોટાભાગના ચતુષ્કોણ આવી જાય. તો પહેલા નંબરે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બીજા નંબરે ચોરસ, ત્રીજા નંબરે સમબાજુ ચતુષ્કોણ, અને ચોથા નંબરે છે લંબચોરસ, એ પહેલાનો જવાબ થશે. ચલો બીજા નંબરે આપ્યું છે પરસ્પર લંબ દ્વિભાજક. હવે અહીંયા ધ્યાન રાખજો કે એક નવો શબ્દ તમારા માટે આવ્યો, લંબ દ્વિભાજક. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ વસ્તુ એકબીજાને અડતું હોય અને ત્યાં કાટખૂણો બનતો હોય, એટલે કે 90 અંશનો ખૂણો બનતો હોય, એવું આપણે એને આપણે શું કહીશું, લંબ દ્વિભાજક કહીશું. તો અહીંયા યાદ કરો કે ક્યાં તમારે 90 અંશનો ખૂણો બનતો હતો, જ્યાં વિકર્ણ એકબીજાને અડતા હતા, તો એમાં આપણને યાદ છે એક સમબાજુ ચતુષ્કોણ છે ને, બીજા નંબરે ચોરસ હતું, એમાં જ એક કાટખૂણો બનાવતું હતું. તો બીજા નંબરનો જવાબ જોઈએ તો કે પહેલો ચોરસ અને બીજા નંબરે છે સમબાજુ ચતુષ્કોણ, એ કેમ શેમાં બનશે, તો પરસ્પર લંબ દ્વિભાજક હોય એવા વિકર્ણ માટેની વાત છે. ચલો ત્રીજા નંબરનો જવાબ જોઈએ, સમાન હોય, જેના વિકર્ણ સમાન હોય, તો એમાં એક તો ચોરસ હતું અને બીજું હતું લંબ ચોરસ, એટલા માટે જવાબ આવશે ચોરસ અને લંબ ચોરસ. આ પ્રશ્નમાં એક વસ્તુ તમે જો તમે નોટિસ કરી હોય, તો ચોરસ એ દરેકમાં આવે છે. એનો મતલબ એવો થયો કે ચોરસને આ ત્રણેય શરતોનું પાલન થાય છે, કે આ ત્રણેય પ્રકારના વિકર્ણ ચોરસની અંદર હોય છે. ફક્ત ચોરસ જ એવો છે જેમાં આ ત્રણેય પ્રકારના વિકર્ણ અંદર હોય એ ધરાવે છે. હવે જોઈએ પ્રશ્ન 5. તો પ્રશ્ન 5માં આપ્યું છે કે લંબચોરસ એક બહિર્મુખ ચતુષ્કોણ છે તે સમજાવો. હવે બહિર્મુખ ચતુષ્કોણમાં એટલું યાદ રાખવાનું કે એના દરેક ખૂણા 180 કરતાં ઓછા હોય અને એના વિકર્ણો અંદરના ભાગમાં હોવા જોઈએ. તો આપણે હવે જવાબ લખીએ, પહેલા નંબરે કે લંબચોરસના દરેક ખૂણાનું માપ 90 છે, જે 180 કરતાં ઓછું છે. ચલો એક શરતોનું પાલન થઈ ગયું. ચલો બીજા નંબરે જોઈએ કે લંબચોરસના વિકર્ણો અંદરના ભાગમાં હોય છે, તો બીજી શરતનું પણ પાલન થઈ ગયું, માટે આપણે કહી શકીએ લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. હવે આપણે જોઈએ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 6. તો પ્રશ્ન 6 આપ્યો છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ ઓ છે, શિરોબિંદુઓ એ બી અને સી થી બિંદુ ઓ કેવી રીતે સમાન અંતરે છે તે સમજાવો. તો અહીંયા મેં એક આકૃતિ દોરી છે કે જે આપણે કાટકોણ ત્રિકોણ કીધો છે એ બી સી. ચલો એમાં મધ્યબિંદુ ઓ કાટખૂણાની સામેની બાજુએ જે આપી હોય બાજુ, એમાં મધ્યબિંદુ ઓ મેં લીધું છે. ચલો તો અહીંયા આપણે જવાબ જોઈએ, અહીં કાટકોણ ત્રિકોણ એબીસી આપેલ છે. ચલો હવે
હવે તમે જોઈ શકો છો કે આ જે બી ઓ એને આપણે અહીંયા હું દોરી દઉં છું. હવે આ બી ઓને તમારે આગળ લંબાવવાનો છે, તો બી ઓને ડી સુધી દોરો જેથી બી ઓ બરાબર ઓડી થાય. તો હું અહીંયા આ લાઈનને થોડીક આગળ વધારું છું, તો અહીંયા હું એને નામ આપી દઉં ડી. ચલો, તો હવે બી ઓ અને ઓડી બંને કેવા થશે? સરખા. તો કે બી ઓ અને આ ઓડી એ કેવા થશે? સમાન. હવે એડી અને સીડી એટલે કે બાજુ એડી અને બાજુ સીડીને દોરો. તો હવે અહીંયા હું આ બાજુ આ એડી દોરીશ, એ જ રીતે અહીંયા હું બાજુ સીડી દોરી રહ્યો છું. તો તમે હવે જોઈ શકો કે ચતુષ્કોણ બન્યો છે. ચલો, તેથી ચતુષ્કોણ એ બી સીડી બનશે. હવે ચતુષ્કોણ એ બી સીડીમાં એ ઓ બરાબર ઓ સી અને બી ઓ બરાબર ઓડી. કારણ તમે જોઈ શકો બી ઓ બરાબર ઓડી તો આપણે અહીંયા મળી ગયું હતું. ચલો, અહીંયા તો તમને આપેલું જ છે કે ઓ બિંદુ, બિંદુ ઓ એ શું છે? મધ્ય બિંદુ. એટલે એ ઓ અને ઓ સી એ કેવા થશે? સરખા. માટે આપણે લખીશું એ ઓ બરાબર ઓ સી અને બી ઓ બરાબર ઓડી. ચલો, તેથી ચતુષ્કોણ એ બી સીડીમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે તમે જોઈ શકો એ બંને એકબીજાને પરસ્પર દુભાગે એટલે કે સરખા ટુકડા કરે છે. તેથી ચતુષ્કોણ એ બી સીડી એ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ખૂણો બી કાટખૂણો છે. ચલો, ચાર બાજુ તો થઈ ગઈ એટલે એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો છે. ચલો, આ બી કાટખૂણો છે એટલા માટે આપણે લખ્યું ખૂણો બી કાટખૂણો છે. ચલો, તેથી ચતુષ્કોણ એ બી સીડી એ શું થશે? લંબ ચોરસ. કેમ કે આ કાટખૂણો છે, મતલબ આ પણ થશે, આ પણ કાટખૂણો થશે અને આ પણ કાટખૂણો થશે. એટલા માટે આપણે શું કહીશું કે ચતુષ્કોણ એ બી સીડી એ લંબ ચોરસ છે. ચલો, હવે લંબચોરસમાં વિકર્ણ કેવા હોય? તો એના માટે લખ્યું પણ લંબચોરસના વિકર્ણોના માપ સરખા હોય અને પરસ્પર દુભાગે છે. તો એનો મતલબ એવો થયો કે વિકર્ણ જે લઈએ એસી અને બીડી એ કેવા થશે? સમાન. અને આ જે તમે એને ટુકડા લેશો એ બધા કેવા થશે? એક સમાન. એટલા માટે એ ઓ બરાબર ઓસી, ઓસી બરાબર બી ઓ, બી ઓ બરાબર ઓડી. તો ચારે ચાર વિકર્ણોના જે ટુકડા હતા એ પણ સમાન થશે. તેથી ઓ એ એ બી અને સીથી સમાન અંતરે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા સમજીને તમે જો આકૃતિ દોરશો અને જે દોરો છો એ પ્રમાણે લખશો એટલે તમારો જવાબ આવી જશે. આ સાથે આપણો અહીંયા સ્વાધ્યાય અને આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે. હવે આપણે ધોરણ 8નું ચોથું પ્રકરણ પ્રાયોગિક ભૂમિતિ આપણે નવા વિડીયો એટલે કે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આગળના પ્રકરણના વિડીયો જોવા માટે મારી ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધી લિંકો મળી જશે. ત્યાં વોટ્સઅપની પણ લિંક મૂકી છે મારા ગ્રુપમાં જોડાવા માટે. આ ઉપરાંત મારી ચેનલની અંદર તમને જુલાઈ મહિનાના એકમ કસોટીના સોલ્યુશન અને ઓગસ્ટ મહિનાની જે કસોટી લેવાની છે એના વિશેની માહિતીના વિડીયો તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ, મારી કરેલી મહેનત જો તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ હોય, કાં તો કે આ તમને યુઝફુલ થતી હોય, તમને લાગતું હોય કે આ ઉપયોગી છે, તો મારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. એ ઉપરાંત મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.